વાપીમાં સામાજિક સેવાકીય પ્રવૃત્તિ સાથે બિન વારસી મૃતદેહોને ધાર્મિક વિધિ અનુસાર અગ્નિ સંસ્કાર કે દફન વિધિ કરતા જમિયત ઉલમા એ હિન્દ વાપી ટ્રસ્ટ દ્વારા 11 ગરીબ દીકરીઓના લગ્નનો ખર્ચ ઉપાડી સમૂહ લગ્ન કરાવી લગ્ન ગ્રંથિથી જોડવાની પહેલ કરી છે। આ સમૂહ લગ્નમાં એક હિન્દુ દીકરીને હિન્દુ દીકરા સાથે લગ્ન કરાવી સુખી લગ્ન જીવનની શુભકામનાઓ પાઠવી હતી। રવિવારે જમિયત ઉલમા હિન્દી વાપી ટ્રસ્ટ દ્વારા ગરીબ મુસ્લિમ સમાજની 10 દીકરીઓનો સમૂહ લગ્નનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ટ્રસ્ટ દ્વારા એક હિન્દુ દીકરી હળપતિ નંદિની બાબુભાઈના લગ્ન યશવંત સોમનાથ પવાર સાથે કરાવી લગ્નનો તમામ ખર્ચ ઉપાડ્યો હોય। આ દીકરીના લગ્ન શનિવારે વાપીના સાંઈ મંદિરે યોજી વરવધુને સુખી લગ્ન જીવનની શુભકામનાઓ પાઠવી હતી। વાપી જમિયત ઉલમા તરફથી અમને આ સહકાર મળ્યો છે, જે અમારા પરિસ્થિતિ નથી તો જે પણ અમને બહુ સહકાર મુસ્લિમ પરિવાર સહકાર આપ્યો છે સંસ્થામાંથી, તો અમને બહુ ઘણું સારું લાગ્યું છે કે અમને કે અમારા પાસે એટલી વ્યસ્ત નથી હતી કે અમે મારી દીકરીના લગ્ન કરી શકીએ, તો અમે આ મુસ્લિમ સંસ્થાથી અમને જો આભાર મળ્યો છે તો અમને તેને બહુથી ખુશીથી અમે આનંદ માનીએ છીએ કે અમે કે છોકરીના જરાક લગ્ન કરી શક્યા છે। અમને આ સંસ્થાથી અમને બહુથી ખુશી છે કે અમને મારી દીકરીઓના લગ્ન નિધર્યા છે આ તારીખના। બસ જીતુભાઈ સેવા મંદિર માટે સેવા, અમારા મંદિરમાં એમ તો ઘણીવાર ધાર્મિક પ્રોગ્રામ થાય જ છે, પણ સામાજિક કોઈ બી કાર્ય હોય તો સંતોષભાઈ દ્વારા અનુકૂળ સમય ગમે તેમ તમે આવીને કરાવી શકો। ને આ તમારે જમ્યું અતલ એ સંસ્થા દ્વારા અહીંયા લગ્નનું આયોજન છેલ્લા 5 વર્ષથી કરેલ છે ને એ લોકો એ કાર્ય સારી રીતે પાર પાડે છે ને આ મંદિરમાં એ ધર્મવિધિ પ્રમાણે હિન્દુઓના લગ્ન કરાવે છે।